ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ નવા વર્ષના પહેલા જ દિવસે ઇન્સ્ટાગ્રામ પર બે પોસ્ટ મૂકીને પોતાની સગાઈની જાહેરાત કરી દીધી છે. તેમણે સર્બિયાઈ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી લીધી છે. તો નતાશાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હાર્દિક દ્વારા લગ્ન માટે પ્રપોઝ કરવામાં આવ્યું એનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. નવા વર્ષની આગલી રાત્રે સૌથી પહેલા તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અને નતાશાનો ફોટો પોસ્ટ કર્યો અને સાથે જ અંગ્રેજીમાં લખ્યું હતું, નવા વર્ષની શરૂઆત મારા ફટાકડા સાથે. એ પછી હાર્દિકે દિવસના ભાગમાં નતાશાને વીટી પહેરાવીને લગ્ન માટે પ્રપોઝ કરતા કેટલાક ફોટા અને એક વિડીયો પોસ્ટ કર્યો. દુબઈ શહેરમાં એક બોટમાં તેમણે કેટલાક પોતાના નજીકના મિત્રો સામે નતાશાને પ્રપોઝ કર્યું હતું. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે, મેં તેરા તું મેરી જાને સારા હિન્દુસ્તાન. તો સામે પક્ષે સર્બિયાઈ અભિનેત્રી નતાશાએ પણ ઇન્સ્ટાગ્રામ પર આ વાતની પુષ્ટિ કરી છે અને વિડીયો સાથે કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે. સાથે લખ્યું છે કે હંમેશા માટે હા. મૂળ રૂપમાં સર્બિયાની રહેવાસી નતાશા ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને મુંબઈમાં રહે છે. અભિનેત્રી સિવાય તેઓ મોડલ અને ડાન્સર પણ છે. 27 વર્ષીય નતાશાએ પોતાના કરિયરની શરૂઆત 2014માં પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહથી કરી હતી, જેમાં તેમણે એક આઇટમ સોંગ કર્યું હતું. એ પછી તેઓ એક્શન જેક્શન, ફુકરે રિટર્ન્સ, ડેડી, ઝીરો અને યારમ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. હાલમાં જ આવેલી ઇમરાન હાશમી અને ઋષિ કપૂર અભિનીત ફિલ્મ ધ બોડીમાં પણ તેઓ જોવા મળ્યા હતા. આ સિવાય 2014માં બિગ બોસ અને 2019માં નચ પરિયે જેવા ટીવી રિયાલિટી શોમાં પણ તેઓ ભાગ લઈ ચૂક્યા છે. હાર્દિકની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બાદ તેમને શુભેચ્છાઓ આપવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. આ શુભેચ્છાઓ આપવામાં તેમના ટીમના સહયોગી કુલદીપ યાદવ સૌથી આગળ હતા. તેમણે લખ્યું છે, લખ લખ વધાઈયા. તો વિરાટ કોહલીએ પણ લખ્યું છે, કોંગ્રેચ્યુલેશન્સ એચ, વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ, વિશ યુ ગાઈઝ ગ્રેટ ટાઈમ્સ અહેડ, ગોડ બ્લેસ. ક્રિકેટર મુનાફ પટેલે પણ અભિનંદન પાઠવ્યા હતા તેમને. તો ઇન્ટરનેશનલ ક્રિકેટર બ્રેટલીએ પણ કોંગ્રેચ્યુલેશન્સ કહ્યું. બોલિવૂડમાંથી પણ શુભેચ્છાનો વરસાદ થતો જોવા મળ્યો હતો. સાગરિકા ઘાટકે, તારા સુતરિયા, ઉર્વશી રોટેલા, સોફી ચૌધરી, મંદના કરીમી, સોનલ ચૌહાણ, સુનિલ શેટ્ટી, ગુરુ રંધાવા અને બીજી અન્ય ઘણી સેલિબ્રિટીઓએ પણ તેમને શુભેચ્છા પાઠવી હતી. 26 વર્ષીય ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા આ સમયે કમરની ઇજાને કારણે ભારતીય ક્રિકેટ ટીમથી બહાર છે. આ જ કારણે તેઓ બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ સામેની T20 અને વન ડે સિરીઝમાંથી પણ બહાર રહેશે. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં પણ હાર્દિકને સામેલ નહીં કરવામાં આવે. જો કે BCCIએ ન્યૂઝીલેન્ડ ટૂર પર ઇન્ડિયાની ટીમમાં તેમને સામેલ કર્યા છે. હાર્દિકે પોતાની આખરી મેચ સપ્ટેમ્બર 2019માં દક્ષિણ આફ્રિકાની સામે રમી હતી, જે એક T20 મેચ હતી.